नमस्कार, आप જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે ભાવિકા. જૂનાગઢ સિવિલની વધુ એક બેદરકારી સામે આવી છે. દર્દીના નામ અને રિપોર્ટની અદલાબદલીનો દાવો થયો છે. કોરોના દર્દીના રિપોર્ટ અને નામ બદલાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હોસ્પિટલ કર્મીની સાથે વાત કરતા એકબીજા પર દોષ ઠાલવી રહ્યા છે. રિપોર્ટ અને નામ બદલાતા કયા દર્દીને કઈ ટ્રીટમેન્ટ અપાઈ તે પણ એક મોટો સવાલ છે. जूनागढ़ सिविल हॉस्पिटल में मतलब एक दिवस की दाखिल छू. आज मारे बीजो वीडियो वायरल करव पड़े. मारी जे सारवार चाले छे ए पहला हमीरभाई गीगाभाई नामनी फाइल पर चाले छे. मने काले 1,56,000 काउंट बतावा. आज मारा नामनी नवी फाइल बनावी अने 1,25,000 काउंट बतावे छे. आवी लालियावाड़ी आ हॉस्पिटल पाछळ तंत्र कोई कहेवा माटे जवाबदार व्यक्ति कोई छे नहीं. कोई मारू सांभळतो नथी. प्लीज मारी मदद करो. મને કંઈ થઈ જશે, મારું મૃત્યુ થાય અથવા મારા પરિવારને કંઈ પણ થાય તો ફક્ત ને ફક્ત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ જવાબદાર અને આખો સ્ટાફ જવાબદાર. તો જૂનાગઢ સિવિલની વધુ એક બેદરકારીનો વિડીયો સામે આવ્યો છે. દર્દીએ વિડીયો જાહેર કર્યો. નામ અને રિપોર્ટ બંને બદલાયા હોવાનું સામે આવી રહ્યું છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા બિપિન પંડ્યા પાસેથી. બિપિન, સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. કોરોના દર્દીનો રિપોર્ટ અને નામ બદલાયું છે. સમગ્ર મામલો શું ને અત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે કે નહીં? જે દર્દી દાખલ છે તે દર્દીને ડેન્ગ્યુ તાવના શરીરની સારવાર કરવાની હતી. ડેન્ગ્યુ માટે દાખલ થયો. 14 કલાક સુધી દર્દીને કોઈ જોવા પણ નહોતું આવ્યું. ગઈકાલે પણ વીટીવીએ જયારે આનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો ત્યાર બાદ તે દર્દીની સારવાર ચાલુ કરવામાં હતી. ખાસ કરીને આજે ફરીથી તેમની જે ફાઇલ હતી, જે પોતાની એની સારવાર ચાલુ કરી હતી, તે જે સારવારની જે ફાઇલ છે તે હમીર ગીગા નામના બીજા કોઈ દર્દીની ફાઇલ હતી. અને તે ફાઇલ તે દર્દીના રિપોર્ટ મુજબ હાલ જે દર્દી દાખલ છે તે દર્દીની સારવાર ચાલુ હતી. ખાસ કરીને જો વાત કરવા તો જૂનાગઢ સિવિલની અંદર કરોડો રૂપિયા ખર્ચી અને સરકાર દ્વારા મેડિકલ કોલેજ ઉભી કરવામાં આવી, અવડી મોટી હોસ્પિટલ બનાવવાની છે. આ હોસ્પિટલ 3 જિલ્લાઓને લાગુ થાય છે. 3 જિલ્લાઓના દર્દીઓ જૂનાગઢ સિવિલમાં આવે છે. પણ સિવિલની અંદર કોઈ પણ જાતની વ્યવસ્થા, કોઈ પણ જાતની દરખાસ્ત, કોઈ પણ જાતનું જે સિવિલ સર્જન દ્વારા પણ કોઈ પણ જાતનું કોઈ ધ્યાન દેવામાં નથી આવતું. અને અનેક બેદરકારીઓને કારણે દર્દીઓ પરેશાન થાય. જી ભલકા. ફેરફાર થયો હશે તો દર્દીના સ્વાસ્થ્યની સાથે ચેડા થઈ રહ્યા છે તેવું ચોક્કસપણે કહી શકાય. દર્દીએ પોતાની વ્યથા પણ વ્યક્ત કરી છે વિડીયો મારફતે. જે સત્તાધીશો છે સિવિલ હોસ્પિટલના, તેમના દ્વારા કોઈ નિવેદન સામે આવ્યું કે નહીં? સર્જનની સાથે પણ વાત કરવામાં આવી હતી. તેમણે પણ એવું કહ્યું હતું કે મારે ગાંધીનગર વાત ચાલુ છે, હું ફ્રી નથી. અને કોઈ પણ જાતનું કલેક્ટર દ્વારા 1-2 વખત ચેક પણ કરવામાં આવી હતી, પણ કોઈ પણ જાતના પગલા કે કોઈ પણ વસ્તુ લેવામાં નથી આવતી. ભાવિકા, સવાલ છે, અત્યારે વૈશ્વિક મહામારી કોરોના બની ચક્યું છે અને આ પ્રકારની જે બેદરકારી સામે આવે ત્યારે રામ ભરોસે છે સિવિલ હોસ્પિટલ, તેવું કહી શકાય? જી ભાવિકા, ખાસ કરીને જે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે, હાલ જે ક્વોરન્ટાઇન કરેલા દર્દીઓ છે, તે દર્દીઓની પણ અંદર દયનીય પરિસ્થિતિ છે. કોઈ પણ જાતની તંત્ર દ્વારા, કોઈ પણ જાતની એક હાલ જ કલેક્ટર દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે. તે ટીમને સતત મોનિટરિંગ ને સતત ચેકિંગ કરવાની વાત કરવામાં આવે છે. પણ જે સિવિલની જે સ્ટાફ છે અને સિવિલના જે ડોક્ટરો છે તે લોકો ઉપર કોઈ પણ જાતનો કોઈ કંટ્રોલ નથી અને કોઈ પણ જાતની દરકાર કર્યા વગર આવી રીતે આગેઘર સારવાર કરી રહ્યા છે. જી બિલકુલ બિપિન, આભાર તમામ જાણકારી માટે.